તેમ વીએચપી તરફથી નિવેદન વિધર્મીઓ શું કામ ગરબાનું આયોજન કરે છે વિધર્મીઓ કમાણી કરવા અથવા લવ જેહાદ માટે આ ગરબાનું આયોજન કરે છે તેવા આક્ષેપ પણ લગાવવામાં આવ્યા જો વિધર્મીઓ ગરબાનું આયોજન કરશે તો અમે વિરોધ કરીશું તો ત્યાં નવરાત્રી એમનું શું જરૂર છે આ તો વાતાજીનો પ્રસંગ છે અને એમને એમની સાથે કોઈ લેવા દેવા નથી તો એ શા માટે કરે છે આ એની પાછળનો ઉદ્દેશ શું છે કાં તો એમનો કમાવાનો ઉદ્દેશ છે તો ધર્માંતરણ કરાવવાનું અથવા લવજિહાદ કરવાના કારણો હોય એના માટે મેં એનો વિરોધ કરીએ વિધર્મીઓ આયોજન કરે છે અને એની અંદર પછી વિધર્મીઓ આવે છે તબલાવાદે કે આ તે બધું એ આવે છે અને સાથે સાથે એના પાસ આપવામાં આવે છે તો પાસ દ્વારા આવા વિધર્મીઓ અંદર પ્રવેશ કરે છે અને જે ધાર્મિક તહેવાર છે એની અંદર આપણી બહેનો બહેનો અને માતાઓ જે આવતી હોય છે એની કઈ પ્રકારની છેડતી અને કેવી રીતે લવજિહાજના પ્રશ્નો બનતા હોય છે એટલા માટે મારો એનો વિરોધ હોય છે તો વી વીએચપીની ચિમકી બાદ ફરીદા મીરના ભાઈ ચાંદ મીરની પણ પ્રતિક્રિયા સામે આવી મારા સુધી વિરોધના કોઈ મેસેજ નથી આવ્યા કોઈ વિઘ્ન સંતોષીય મેસેજ મોકલ્યો હોય તેવું બની શકે છે તેમ તેમ ચાંદ મીરનું નિવેદન સામે આવ્યું છે લવજેહાદ કે પૈસા કમાવવા માટે આયોજન નથી કર્યું હું અને ફરીદામીર મીર છવ્વીસ વર્ષથી માતાજીની સ્તુતિ કરીએ છીએ તેમ ચાંદ મીરે જણાવ્યું છે અમારો પરિવાર માતાજીને ખૂબ માને છે માતાજી બધાના છે માટે કોઈને વાંધો ન હોવો જોઈએ વિધર્મીઓને ગરબામાં પ્રવેશ આપવામાં નહીં આવે અને આ થતું હશે તો અટકાવીશું બજરંગ દળ અને વીએચપીએ એ આ બાબતે ટીકા ટિપ્પણી કરી હતી ત્યારબાદ એક આયોજન જે નિકોલ વિસ્તારમાં લઘુમતી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે તે બાબતે વીએચપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે આપણી સાથે આયોજક છે ચાંદભાઈ તેમની સાથે વાત કરીશું ચાંદભાઈ કયા પ્રકારેનું આયોજન કોના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે જી આ કોઈ બીજા કોઈ મુસ્લિમ જોડાયા નથી મારી સાથે હું એઝ એ કરું છું અને મારી સાથે જે પટેલ અમુક અને દરબાર અને ઠાકોર પરિવાર છે એ ત્રણ ચાર જણા મારી સાથે જોડાયા છે જે મારા મિત્રો છે અને એવું નક્કી કર્યું કે આપણે આવું કંઈક અહીંયા નવે નવ દિવસનું આયોજન કરીએ તો એના માટે અમે એક પ્લાનિંગ કર્યું અને વસાણી પાર્ટી પ્લોટ રાખ્યો અને આ જે મેસેજ છે એ તો બિલકુલ ખબર કે કઈ રીતે થયા બટ મને અત્યાર સુધી કોઈ એવા આવ્યા નથી રાવલ વીએચપી ના જે છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે આયોજક છે તે ચાંદ મિયા કરીને મુસ્લિમ છે અને એટલા માટે જ એમનો વિરોધ છે અને કોઈ પણ ભોગે ગરબા નહીં થવા દેના પણ એકચ્યુઅલમાં એમને એવું કદાચ ખ્યાલ હોય કે ભાઈ ફરીદાબેન મીર જે આપણા ભજનના કલાકાર છે અને એમના ભાઈ ખુદ કરી રહ્યા છે તો એમને પણ કદાચ પણ જે મિસગાઈડ એવું થયું છે કે ચાંદ મિયા હવે મારામાં મિયા નથી લાગતું હું ચાંદ મીર છું અને અમારો પરિવારનું આખા ગુજરાતને ખબર છે કે જે મા ખોડિયાળને બિલોંગ કરે છે અને એમનાથી આગળ કોઈ પણ સારું કાર્ય હોય તો એને પૂછીને આગળ કરીએ છીએ અને જે કંઈ છવ્વીસ વર્ષથી આ ક્ષેત્રની અંદર અમે ભાઈ બહેન જે જોડાયા છે કલાકાર ક્ષેત્રમાં તો આજે ગાયોનો કોઈ પણ પોગ્રામ હોય સેવાકીય પ્રોગ્રામ હોય કોઈ ગૌશાળાનો હોય પ્રાણ પ્રતિષ્ઠાનો હોય કોઈ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠાનો હોય તો અમારા બંને ભાઈ ભાઈ બહેનની અચૂક હાજરી હોય જ છે એ આખું ગુજરાત જાણે છે તો અમે વર્ષોથી આની સાથે જોડાયેલા છીએ અને નવે નવે એવું પણ કહ્યું છે કે લવ લવજેહાદની માટે આયોજન કરવામાં આવ્યું છે અથવા તો આવક કરવા માટે થઈને એક મુસ્લિમ પરિવાર દ્વારા આ મુસ્લિમ વ્યક્તિ દ્વારા એક ઓર્ગેનાઇઝર તરીકે તમે આ આયોજન કર્યું છે આ બાબતને કઈ જે એ તદ્દન ખોટી વાત છે કેમ કે આજે બીજી તરફ આપણે જોવા જઈએ તો ફરીદાબેન અને હું જે રીતે આજે ગુજરાતની અંદર અમે પ્રોગ્રામો કરીએ છીએ ડાયરાના જ કરીએ છીએ ભજનો કરીએ છીએ ત્યારે આજ છવ્વીસ વર્ષમાં કોઈ કોઈથી કોઈ વિરોધ થયો નથી બજરંગ દળ હોય વિશ્વ પરિષદ હોય કે કોઈ બી અધર અમારો વિરોધ થયો નથી બટ આ એક સંદેશ છે કે આજે હિન્દુ મુસ્લિમ કોઈ પણ છે તો એકતાનું એક પ્રતિક કે જે માતાજી સૌના છે અને જે માને એના માતાજી છે બરાબર કોઈ આજ મા ખોડિયાળ છે તો ભગવતી કોઈ એવું નથી કે ભાઈ મુસ્લિમ ના માની શકે બરાબર મુસ્લિમ વ્યક્તિ તરીકે ગરબાનું આયોજન આપે કર્યું છે શું માનવું છે શા માટે શું પર્પઝ શું હોય પર્પઝ માં એવું છે કે અમે વર્ષોથી આ લાઈન એઝ એ હું કલાકાર જ છું અને ફરીદાબેન કલાકાર છે તો વર્ષોથી અમે એક પર્સનલી પ્રોગ્રામ કરીએ જેમ ગુજરાત ટુરિઝમ આજે મારી સાથે જોડાયું છે તો હું એમનો પણ એક ટીવી નાઇન દ્વારા હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે રાજ્ય સરકારે પણ મને સપોર્ટ કર્યો છે અને આપણામાં ગુજરાત ટુરિઝમ જોડાયું છે અને હર્ષદ માતાએ ફરીદાબેનનું ચાર તારીખે એમાં પણ નોરતું આપ્યું છે આપણે અંબાજી માએ સાત તારીખે જે અંબાજી મંદિર છે ત્યાં પણ આપ્યું છે એટલે ઓલરેડી આપણે કરતા હોય પર્સનલી પ્રોગ્રામો કરતા હોય તો આ વખતે ખુદ નવે નવ દિવસ માતાજીના ગુણગાન ગવાય અને લોકોને મજા આવે એના માટે આપણે આયોજન ટૂંકમાં કહીએ તો હિન્દુ વિસ્તારની અંદર આયોજન કરવાનો કોઈ અલગ હેતુ ન હોવાનો સ્પષ્ટ બચાવ કરવામાં આવી રહ્યો છે સાથે જ જે આ ઓર્ગેનાઇઝર છે તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે કોઈ પણ પ્રકારનો અન્ય કોઈ વિચાર નથી માત્ર ને માત્ર ધાર્મિક હેતુસર આ આયોજન કરાયું છે કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જીગ્નેશ પટેલ ટીવી નાઇન અમદાવાદ